अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नॉर्मल सर्कमस्टेंसेस आर फिलोसॉफी अभी चौकस सच छे, पण एबनॉर्मल सर्कमस्टेंसेस के लीडर नो इंटेंशन दिए वन खराब छे के मारे लोगों ने फसावा छे, ही इज नॉट गोइंग टू फील बैड। हूँ शू कहू छू, एक मिनट, लीडर फील बैड करे के ना करे, पर नेचर विल पनिश यू। कुदरत तमने छोड़से नहीं, बिकॉज ऑफ योर इंटेंशन। गणतरी बाय पांजरा में फसावे छे अमुक, भले ने बात भाची छे, पर कुदरत कहे छे हूं तारू एक्शन नथी जो तो इंटेंशन जो छु, ने कुदरत इंटेंशन नु रिजल्ट आपे छे, एक्शन नु नहीं, जे आपणे गईकाले भी बात करी। एटले दादा भगवान જ્યારે હયાત હતા ત્યારે સત્સંગમાં વારંવાર કહેતા હતા કે આટલા બધા મહાત્માઓની વચ્ચે આઈ એમ ધ ઓનલી રિસ્પોન્સિબલ પર્સન, બિકોઝ આઈ એમ ધ એક્ઝામ્પલ્સ, એન્ડ હું એવો એક્ઝામ્પલ બનું છું કે તમે બધા મને ફોલો કરો છો, જો કોઈ તમે કોઈ પણ મિસ્ટેક કરો મારા કહેવાથી તો આઈ એમ રિસ્પોન્સિબલ। સમજાય છે મારી વાત? એટલે લીડર ઇઝ મોર રિસ્પોન્સિબલ ધેન ધ ફોલોઅર્સ, કારણ કે મેચ્યોર એ છે ને, મેચ્યોર તમે છોડા છો, તમે તો ત્યાં જ્ઞાન લેવા આવ્યા છો, પણ એની પાસે તો જ્ઞાન છે, એ દાવો કરે છે મારે તમને આપવાનું કે છે, અને એ જો ઇમેચ્યોર બની જાય તો કુદરતની ભાષામાં એનો નાનો ગુનો મોટો કહેવાય, કારણ કે વિથ ઇન્ટેન્શન કરે છે। શું કરે છે? પેલો ઇનોસન્ટલી કરે છે, સેમ પ્રકારનું એક્શન પણ ઇનોસન્ટલી કરે છે, આ ઇન્ટેન્શન કરે છે। એટલે કહે છે ને કે જે ગુનો સામાન્ય વ્યક્તિએ કર્યો હોય એ જ ગુનો કોઈ લોર કરે તો સજા વધારે મળે, અમારી રાઈટ ઓર રોંગ? કેમ, બંને ગુનો તો એક જ કર્યો, પણ લોયર ને ખબર છે કે આ ગુનો સજા છે, છતાં કર્યો વિથ ઇન્ટેન્શન। શું કહેવાય? એટલે આપણે અત્યારે પાંચમા આરામાં છે, પણ આપણે એવા ભાવ તો ચોક્કસ કરી શકીએ કે આપણે ચોથા આરામાં જવું છે, તો આપણો નેક્સ્ટ બર્થ હોય એ આરામાં થાય, તો પછી વેર ધ ટાઈમ ઝોન ગોસ, તો પછી ટાઈમ ઝોન તો નીકળી આવવાનું નહીં, આગળ અહીંયા હોય એના માટે, આપણા માટે ના હોય, એટલે ઓકે ઇટ વિલ ગો ટુ ધ, ઇટ ઇઝ નોટ કમ્પલસરી યુ હેવ ટુ ફોલો ધ ટાઈમ ઝોન, ટાઈમ ઝોન ઇઝ વર્ક ઓટોમેટિકલી એન્ડ મિકેનિકલી, બટ વેન યોર કર્મ ઇઝ હેઝ ફોર ધ ટાઈમ ઝોન યુ હેવ ટુ કમ હિયર। આપણે સંકલ્પ છે અંદર નો નિશ્ચય જ છે, તો એ પછી ટાઈમ બાયપાસ થઈ જાય, ટાઈમ નો પ્રસંગ તમારા કોઝ ની ઇફેક્ટ આવે, પછી ટાઈમ ઝોન ઇઝ અ મિકેનિકલ પ્રોસેસ, ઓકે? Okay. Any human is not follow the time zone. Time zone is work automatic systems, okay? જેમ એક પછી બે વાગે, બે પછી ત્રણ વાગે, ત્રણ પછી ચાર વાગે, ઘડિયાળનો કાંટો ફરવાનો છે, પણ ચાર વાગે મારે ચોરી કરવી કે સાહુકારી કરવી મારા ઉપર આધાર, ટાઈમ ઉપર આધાર નથી, ને જે હું કરીશ એનું મને ફળ આપશે, પછી ઘડિયાળનો કાંટો ચાર ઉપર હોય કે પાંચ ઉપર હોય છ ઉપર હોય શું ફેર પડે છે, એ તો એના રિધમમાં રહેવાનું જ છે, એમ કાળ ચક્ર તો ફરવાનું જ છે, પછી એ I would say કે આ લોકમાંથી એવી જગ્યાએ જઈએ આપણે કે જ્યાં ચોથો આરો હોય, બેસિકલી ડઝન્ટ મેટર કે અહીંયા શું ચાલે, એટલે ક્વોલિટી ઓફ યોર કર્મ જો ચોથા આરાને લાયક હોય તો કુદરત તમારો જન્મ ત્યાં આપે, પછી ક્વોલિટી ઓફ યોર કર્મ નથી, પછી આ રલે તમારા કર્મની ક્વોલિટી એવી હશે તો રીબર્થ તમારો ત્યાં થશે, એ ક્વોલિટી ઓફ કર્મ છે, ખાલી વર્ડ્સ ઓફ કર્મ નથી, મારે ચોથા આરામાં જવું છે ઇટ્સ અ વર્ડ, પણ સામે કુદરત તો તમારી ક્વોલિટીના આધારે તમને જન્મ આપે, સપના ઇન્ટેન્ટ બી હોવો જોઈએ ને, ઇન્ટેન્ટ
અંદર. એટલે એમાં ઇનબિલ્ટ આવ્યો ને ઇન્ટેન્ટ, તમારી ક્વોલિટીમાં આવી જ ગયો. પણ આ ભાવના કરવાથી સત્યુગના લાયક થઈશું આપણે? ચોક્કસ. એટલે ભાવના ખાલી શબ્દોથી ના આવવી જોઈએ, વિથ યોર ઇન્ટેન્શન. આપણે અંદર હોવું જોઈએ. પણ આની સાથે પુણ્યએ જોઈશે આ ભાવના સાથે. સમજાવો સમજાવો. પુણ્ય જોઈશે આપણી પાસે. પુણ્ય સરકમ ટ્રાન્સિસ માટે જોઈએ. શેના માટે જોઈએ? પર્ટિક્યુલર સંજોગો માટે. પણ તમારું આખું પેકેજ એક કાર્ડને લાયક હોય તો જ તમારો જન્મ થાય, એક હિસાબથી ના થાય. આખું હોલ પેકેજની વાત છે. યસ. ધારો કે છત્રેરા કોઈ બી જગ્યાએ નથી, ધારો કે તો શું થાય? હે, તમારી લાયકાત પ્રમાણે કરશે જ ન હોય જગ્યા તો શું થાય? એવું બને જ નહીં ને. એવું બન્યું નથી ને બનવાનું નહીં. ના, બને જ નહીં. પણ એવું માણસ પાસે આ જગતની અંદર જેટલા જન્મ લેવાના સ્થાન છે એનાથી બિયોન્ડ એનો ભાવ હોઈ શકે જ નહીં. ધેટ ઇઝ ધ લિમિટેશન ઓફ ધ હ્યુમન. એનાથી બિયોન્ડ હોઈ જ ના શકે. અને બીજું લાસ્ટ ક્વેશ્ચન, આપણે ખબર છે એમ કહે કે આમ સોલ્સ એમનેમ ના હોય, પણ આપણે અમુક કથાઓમાં સાંભળ્યું છે કે ભૂત હોય અને હેલ્પિંગ હોય કોઈકને, પોઝિટિવ નેગેટિવ બધાને એવી સ્ટોરી સાંભળી છે અને ઘણા લોકોના અનુભવ બી છે. તો એ લોકોનું લાઈફ ટાઈમ અહીંયા એટલા સોલ બધા અહીંયા અમુક લાઈફ ટાઈમમાં હોય જ છે, રાઈટ? અને એના ઋણાનું બંધ પ્રમાણે એને રિઝલ્ટ આપીને પછી એની રીતે એનું નેક્સ્ટમાં જતા. એટલે આઈ નો કે ઇટ્સ કાઇન્ડ ઓફ સ્ટોરી, પણ આમ લાગે કે ખરેખર એવું હોય છે. એવ લોકોનો પ્રકાર છે, પણ આ લોકો ભૂમિ ના દેવો છે કે જેનું નિવાસ અહીંયા છે. એટલે આપણે પેલા પ્રાર્થના પણ બોલીએ છીએ કે આ ક્ષેત્રના દેવી દેવતાઓ માટે, એઝ અ હ્યુમન વિથ હ્યુમન ક્ષેત્રના દેવી દેવતાના ક્ષેત્ર ક્ષેત્ર રક્ષક દેવ કહીએ છીએ ને જે આપણે, બરાબર છે, દસે દિશાઓના ક્ષેત્ર રક્ષક દેવતા. હલકા પ્રકારના દેવો છે, લાઈફ પણ શોર્ટ હોય. મેં કેટલાક હિસાબ પૂરતું જોયા, પાછા પાછા હ્યુમન થઈ જાય. એટલા સારા દેવો હોય તો લાખો વર્ષ નું આયુષ્ય, ઇટ્સ અ ક્વોલિટી. 10 લાખ વર્ષ નું હોય. અને આ તો હલકા પ્રકારના દેવો, શોર્ટ આયુષ્ય હોય. અમુક પ્રકારના વ્યક્તિઓ સાથેના હિસાબ હોય એના પૂરતું. પણ પુણ્યશાળી હોવાથી કંઈક સારું કર્યું હોય તો એને એ યોનિ મળે, પણ લોઅર કેટેગરીના કહેવાય. કેવા કહેવાય? અને કામ બધા એવા જ કરવા પડે. આ લોકોને કોઈને સુખ આપે, કોઈને દુઃખ આપે, એવા બધા. પેલા જે ડેઝિગ્નેટેડ ગોડ એન્ડ ગોડેસીસ છે એવા ના હોય, જેમ લક્ષ્મી દેવી, સરસ્વતી દેવી, એ ડેઝિગ્નેટ, ધન્વંતરી દેવ, આ બધા ડેઝિગ્નેટેડ કહેવાય. આ લોકો ડેઝિગ્નેટેડ ના હોય, આ ખાલી રિલેશન પૂરતા હોય. હા, સ્પેસિફિક રોલ પૂરતા જ હોય એ લોકોના. ગોડ એન્ડ ગોડેસીસ કહેવાય કારણ કે એ લોકોનો બોર્ન હ્યુમન તરીકે થયેલો નથી, અને એ લોકો પાસે આપણા જેવું બોડી નથી. માટે તો બીજાને હેરાન કરી શકે અદ્રશ્ય રહીને. આપણા જેવું બોડી હોય તો ક્યાંથી કરી શકે? એટલા માટે બધું બધું બોથ વે. પણ છતાંય એ લોકો સ્વતંત્ર હિસાબ વગર કઈ જ ના કરી શકે. કોઈને ના કરશે, કોઈ ના કરી શકે. પેલા દેવી દેવતાઓ ના કરી શકે, લક્ષ્મી સરસ્વતી કશું ના કરી શકે. એની પાસે પાવર ખરી, ફ્રીડમ નહીં. શું કીધું? આ દુનિયા સમજવા જેવી છે. એટલે તું ડરવા જેવું નથી કોઈ નાથી. ઓકે સ્વામીજી, મને આ મારી પર્સનલ, હું તમને ક્વેશ્ચન કરું છું કે ફ્યુ મંથ બેક મને સાંઈબાબાનું સપનામાં આવ્યા કે આઈ વોઝ ઇન દેટ પર્ટિક્યુલર ગ્રુપ, કે એ સાંઈબાબાની આજુબાજુ ક્યાંક બેઠી હતી એઝ અ મેનના રૂપમાં. તો એવા ટાઈપના 2-3 જુદા જુદા સપના આવ્યા. પછી હવે એનું ઇન્ટરપ્રિટેશન તો ખબર નહીં કે તે કરવાનું, પણ એક વસ્તુ સમજણ પડી કે સારું સપનું હતું. તો હવે સપનોનું વિજ્ઞાન એ શું છે? સપના 3 પ્રકારના હોય. એક સપનું પાસ્ટ બર્થ સાથે જોડાયેલું હોય, એક સપનું ફ્યુચર થવાનું છે એના ફોરકાસ્ટ રૂપે પણ હોય શકે, અને ત્રીજું સપનું અત્યારે જે કરંટ લાઈફમાં જે ચાલતું હોય ડીપલી એના કો રિલેટેડ પણ હોય. કોઈ નોકરી શોધતું હોય તો સપનામાં નોકરી મળી જાય, કોઈ લગ્ન કરવા માંગતું હોય લગ્ન થઈ જાય સપનામાં. કો રિલેટેડ, કો કરંટ લાઈફનું કો રિલેટેડ હોય. ક્યાં તો પાસ્ટ લાઈફના કનેક્શનમાં હોય, ક્યાં ફ્યુચર લાઈફના કનેક્શનમાં હોય. તો કરંટ લાઈફમાં જે વસ્તુ વધારે વિચારતો એનું કો રિલેટેડ હોય.
એનું કોરિલેટેડ શબ્દ. આ ત્રણ પ્રકારના બેઝિક કેટેગરી છે. શાસ્ત્રોમાં તો ઘણા પ્રકારના છે, પણ હું મારી રીતે ફંડામેન્ટલી થ્રી પાર્ટ્સ પાડું છું ના, કે ત્રણ પ્રકારના સપનો છે. હવે પાસ્ટ લાઈફનું સપનું આવ્યું તો આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય કે આ પાસ્ટ લાઈફનું છે? ના ના ના, આપણને કંઈ ખબર ના હોય. આ તો ત્રણ પ્રકારના સપના હોઈ શકે. કયું છે આપણને ખબર? હે, સાચા કે ખોટા સપના? આ જીવતા સપના એ ખોટા છે તો પેલા ક્યાંથી આવ્યા? પણ ઘણી બધી વાર એવું થયું છે કે આમ ક્યાંકથી પાસ થતા હોય, કાં તો કંઈક કામ કરતા હોય ત્યારે અમુક પ્રકારનું સેન્ટ આવે, અગરબત્તીની સ્મેલ આવી, સુગંધ આવે, લાઈક સુખડની સુગંધ આવી કે કાંઈક એવું. એવા મને બહુ બધા અનુભવ થયા છે એમ. પણ મને એવું છે કે ઇલ્યુઝન છે મારું, પણ એનું મારે જોઈએ છે કે એનું સોલ્યુશન. એ સપના એવું આમ બને, એવું બને, એ કંઈક ઇલ્યુઝન બી હોય, કેટલીક વાર સાચું પણ હોય. તારું નામ સપના જ છે. એટલે બની શકે, એવું બની શકે. કોઈ પ્રકારને હવે દેવી દેવતાઓ બી અહીંથી ઇનવિઝિબલ પાસ થાય એવું એવું સ્મેલ આવે એવું ને કે ના આવે. બની શકે, પણ હું એવું જ કહેવા માંગુ કે ઇટ ઇઝ ઓકે, પણ આમાં બહુ ડીપમાં જવા જેવું નથી. આ બધું છે ને, આ પેલું કેવું છે, માયાની ઝાડ છે. હું ના ના ઉતરવું આપણે, શું કીધું? કારણ કે આ બધી વસ્તુઓ છે ને, મેજિક જેવી છે, એટ્રેક્શન જેવું છે, પછી આપણે ખોઈ જઈએ. કે તમને દેવી દેવતાઓ આજુબાજુ હોય છે, તમારી પાસે દૈવી શક્તિ છે, આવું મને લાગે છે. લોકો મારી પાસે કંઈ જ નથી એવું કહું છું. એમને લાગે છે, એમનો સબ્જેક્ટ છે, બરાબર છે, પણ હું ચોખ્ખો માણસ કહી દઉં, ભાઈ છે નહીં મારી પાસે કશું. મારી પાસે આ સાયન્ટિફિક વિઝન સિવાય બીજું કોઈ ચમત્કારિક વસ્તુ મારી પાસે નથી. તમને કોઈ દેવી દેવતા એની મેતે અહીંયા હાજર રહેતું હોય, કામ કરતી હોય એમ ડ્યુટી, ધીસ ઇઝ નોટ માય સબ્જેક્ટ. પણ મારી પાસે એવું કોઈ કનેક્શન નથી કે હું સ્વિચ દબાવું એટલે આવી જાય, એવું મારી પાસે નથી. ખોટું કોઈને ભ્રમણામાં નાખીને શું ફાયદો? મારી પાસે એવું કોઈ ઇન્ડિપેન્ડન્ટ પાવર નથી. એમ ખ્યાલ આવી ગયો ને? કોઈનું આજે હું કોઈનું કહું કે જ્યાં તારું કામ થઈ જશે, એનું કામ થઈ જાય, અને કોઈ દેવી દેવતા એનું કામ કરતી હોય ગુણાનું બંને કારણે, એનો યસ મને આપે, પણ હું કહું છું મારી પાસે કોઈ સિદ્ધિ બિદ્ધિ નથી. ખ્યાલ આવી ગયો? હું આ બાબત માટે કોઈને મિસગાઈડ કરવા માંગતો છું. મારી પાસે સાયન્ટિફિક વિઝન મારું પોતાનું છે, તે સિવાય બીજું કશું મારી પાસે નથી. કોઈ ચમત્કાર જેવી વસ્તુ તો મારી પાસે છે જ નહીં. મારી પાસે જીવન જીવવાની દ્રષ્ટિ છે, અને સેલ્ફ કોન્ફિડન્સ મારો બહુ હાઈ લેવલનો છે. કેવો છે? હાઈ લેવલનો સેલ્ફ કોન્ફિડન્સ. સેલ્ફ એટલે સોલ ઉપરનો સેલ્ફ કોન્ફિડન્સ. અને આ જગતમાં હું નિર્ભય થઈને ફરું છું, ભીખ અને ભયથી મુક્ત થઈને, કારણ કે આ જગત મને સમજાઈ ગયું છે કે આ જગતમાં કોઈ જીવ સ્વતંત્ર નથી, મનુષ્યો દેવી દેવતાઓ કોઈ સ્વતંત્ર નથી. માટે મારા ભયની પણ જરૂર નથી અને ભીખની જરૂર નથી. અને જે જીવનમાં જે આવવાનું છે અથવા જવાનું છે, માત્ર મારો હિસાબ. અપર લેવલ કેવાય, 360 ના કેવાય. હજુ તો ઘણું બધું જાણવાનું બાકી હોય આ જગત સંબંધી, પણ ઓછું આ કાળનું હાયર લેવલનું છે. પણ અલ્ટિમેટ નથી, અલ્ટિમેટ નથી મારી પાસે, પણ હાયર લેવલનું છે. એમ ના મેં કીધું કે આ કાળમાં શ્રીમદ રાજચંદ્ર સૌથી મોટા મોટા આધ્યાત્મિક જ્ઞાની પુરુષ કહેવાય, હાયર લેવલના કહેવાય, જેમને આત્મા માટે જ આખી લાઈફ કાઢી હતી એમ, એવી રીતે. એટલે હાલ અત્યારે જીવતા વ્યક્તિઓમાં કોઈની પાસે આ સાયન્ટિફિક વિઝન નથી, થિયોરેટિકલ વિઝન છે, પુસ્તકીય જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન હોઈ શકે એમાં આપણે ના નથી કહેતા, મેડિટેશન આ તે બીજા બધા જ્ઞાન હોઈ શકે એમાં આપણે ના કહેતા નથી, પણ આ જગત સંબંધી સાયન્ટિફિક વિઝન એને આપણે
આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સ કહીએ છીએ, એ વિઝન કોઈની પાસે નથી અત્યારે આ લેવલનું. અને જેની પાસે છે એની પાસે ટુકડે ટુકડે છે. કેવું છે કે ભાઈ અમુક વસ્તુ જાણું છું, અમુક વસ્તુ જાણું છું, પણ સિક્વન્સ નથી. શું નથી? એટલે આગળ તો એની પાસે કન્ફ્યુઝન છે. એટલે સ્વામીજી જગત એટલે બધું ચૌદે ચૌદ લો. ના ના ના, અહીંની વાત છે. આપણે જેને પૃથ્વી કહીએ, આપણે જ્યાં આપણી સમજણ પહોંચે છે એવો એ એરિયાની વાત કરીએ છીએ. આ અત્યારે પૃથ્વી, બીજા લોકોની વાત નથી કરતા, અહીંની જ વાત કરીએ છીએ. અહીંની જે જે વસ્તુથી આપણને વસ્તુ કો પુસ્તકો કે મીડિયા કો જે આપણે જાણી શકીએ છીએ એમાં કોઈની પાસે આ સાયન્ટિફિક વિઝન નથી. અને તમે પુસ્તકો વાંચીને યુટ્યુબ દ્વારા ટીવી દ્વારા પણ તમે જાણી શકશો કોઈની પાસે આ વિઝન નથી. એની પાસે વિઝન ટુકડે ટુકડે છે અથવા તો ધાર્મિક છે કે ભાઈ હું આગમને સારી રીતે એક્સપ્લેન કરી શકું છું, ગીતાને કરી શકું છું, વેદાંતને કરી શકું છું, પણ એ સબ્જેક્ટ ટુ નોલેજ ઓફ સ્ક્રિપ્ચર છે. શું છે? એનું પોતાનું ઓન વિઝન. અમારું આ પોતાનું ઓન વિઝન છે. પ્રેઝન્ટેશન એ ઓન, ડેફિનેશન એ ઓન, એક્ઝામ્પલ એ ઓન, અને રિસ્પોન્સિબિલિટી પણ અમારી પોતાની છે. એવું ના હોય એમ. બાકી શાસ્ત્ર જ્ઞાન તો હોઈ શકે, ઘણાને હોઈ શકે, ઘણા બધાને હોઈ શકે, અને ઘણા ધર્મગુરુઓને હોઈ શકે, એ આપણો ક્વેશ્ચન માર્ક નથી. આપણે એક્સેપ્ટ કરીએ છીએ પોતાનું ઓન વિઝન, પોતાનું ઓન રિસર્ચ, પોતાનું ઓન એક્સપિરિયન્સ એ નથી. સમજાય છે? બાકી નોલેજ તો હોઈ શકે. ઓકે, ટુ પુટ અનધર વે, ફ્રોમ અ સાયન્ટિફિક પર્સપેક્ટિવ, અગર આપણે કશાયને લઈએ, ડર એ બિલીફ છે. ઇટ્સ અ બિલીફ. ડર ઇઝ અ બિલીફ. ડરના પરમાણુ હોય હોય ને, તો એ જે પરમાણુઓ છે એનું સાયન્ટિફિકલી એસોસિએશન હોઈ શકે? ફિઝિકલ ના હોય, એ બિલીફ સ્વરૂપે પરમાણુ કામ કરે. અચ્છા, એ વખતે નીકળે તો જ્યારે ડર લાગ્યો તો હાર્ટબીટ કેમ ઇન્ક્રીઝ થયું ઇઝ ધ ક્વેશ્ચન. ફોર એક્ઝામ્પલ, એમ સાથે જોડાયેલું છે ને, કેમ બધું મિકેનિકલ જ છે ને, એટલે ડરના પરમાણુઓ ને હાર્ટબીટના ઉપર નીચે થવા માટેનો વાય ઇઝ ધેટ કનેક્ટેડ, લાઈક ઇન વોટ વે ઇઝ ઇટ કનેક્ટેડ? વાય ઇટ કનેક્ટેડ? કારણ કે એ ફિયર થાય છે, કયા દરે થાય છે? એના બિલીફના કારણે. આપણે બિલીફમાં ફેર નહીં, ઇફેક્ટ ક્યાં થાય પછી? આ ભય સંજ્ઞામાં લોકો એટેક કેમ આવી ગયા છે? હા, તો કોઈ માણસ એમ લાગે કે 1 મિલિયન મારે લોસ ગયો, તો ક્વેશ્ચન એ છે કે તો પછી કેમ એટેક આવે છે? હા, તો બિલીફ અને ફિઝિકલ મેટર જે આ મશીનરી છે એને શું લેવા દેવા છે બંનેને? મશીનરી ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ યોર સફરિંગ. એ ના હોય તો સફરિંગ કેવી રીતે હોય? આ મશીનરી ના હોય, સફરિંગ હોય. તો મને જ્યારે મોહ કે રાગ થાય છે તો ત્યારે એવા ફિઝિકલ ફીલિંગ્સ અરાઉઝ નથી થતા? એ તમારી શું મને દેખાતું નથી, એ તમારી બિલીફ ફિઝિકલ એવિડન્સ ઉપર જ છે. મને બહાર દેખાતા ના હોય તો જે તમારી બિલીફ છે એનો બેઝ શું છે? જે પણ બિલીફ છે એનો બેઝ શું છે? બિલીફ નો બેઝ, અરે હું એમ કહું છું કે તમને જે બિલીફ છે એ બિલીફ નો આધાર શું છે એમ પૂછું છું. એનો મેનિફેસ્ટેશન ના, એનો આધાર. એટલે હું શું કહેવા માંગુ છું કે દાખલા તરીકે મને ડાયમંડ ઉપર અતિ રાગ છે, બહુ જ વેલ્યુ છે મારી દ્રષ્ટિમાં, ગોલ્ડ ની બહુ જ વેલ્યુ છે, બરાબર છે, અથવા અમુક વ્યક્તિ માટેની બહુ વેલ્યુ છે, અથવા અમુક સ્થિતિ માટેની સિચ્યુએશન માટે બહુ વેલ્યુ છે, તો એ વેલ્યુ હોવી અને વસ્તુ હોવી એ બંને ફેર છે. એ વેલ્યુ એ મારી ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે, એ ઇન્ડિવિડ્યુઅલ મારી બિલીફ છે, એ બધાની ના હોય એવી. ખ્યાલ આવ્યો? એમાં આપણે એમ કહું છું કે મારી કોઈ પણ વસ્તુ પર બિલીફ છે, બિલીફનો બેઝ શું છે? બહારનો એવિડન્સ છે ને, ભલે બહાર સ્થૂળ રૂપે ના હોય, વખતે સ્થૂળ રૂપે એ વખતે ના હોય, જરૂર નથી દર વખતે સ્થૂળ રૂપે હોય એવું, તો જ બિલીફ હોય. બિલીફ તો બિલીફ છે, ના હોય તોય બિલીફ હોય. બિલીફ એ તમારી પોતાની વસ્તુ છે, છે બહારની વસ્તુ ઉપર જ આધારિત છે, પણ બહારની વસ્તુ અત્યારે તે ફિઝિકલી હોવી પ્રત્યક્ષ અમારી સામે એવું જરૂરી નથી. પણ છતાંય પણ ભલે એનું બેસ બહારનું છે, તમને ડર બહારનો કઈ પણ સંજોગ હશે, એનું ઇન્ટરેક્શન મારા ફિઝિકલ બોડીને લઈને કેમ છે? પણ ઇફેક્ટ કઈ રીતે આવે? ખાલી બિલીફના રૂપે. મારી બિલીફ છે કે આઈસ્ક્રીમમાં સુખ છે, હાઉ આઈ કેન ફીલ?
તમે લેપાયમાન થયા ટંગમાંથી પરહાપ્સ મારી બિલીફ લઈને આવ્યો છું કે આઈસ્ક્રીમ ખાવામાં શોખ છે એવું બિલીફ લઈને આવ્યો છું બરાબર છે હવે અત્યારે બિલીફ ફીલ ક્યારે થાય ખાવ તારે ને હવે કોણ ખાય બિલીફ ખાય કે શરીર ખાય અને અનુભવે કોણ અનુભવે શરીર બિલીફ